હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ચેપ્ટર નંબર ફાઈવ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આજનો લેક્ચર નંબર સેવન તો આપણે તમારી બુકના પેજ નંબર સેવન્ટી ફાઇવ પર ટોપિક નંબર ફાઇવ પોઈન્ટ ટુ પોઈન્ટ વન એટલે કે પ્રભુતાનો નિયમ અથવા મેન્ડલનો આનુવંશિકતાના પ્રથમ નિયમ વિશેની માહિતી મેળવીશું આગળ મેન્ડલે એક સંકરણના પ્રયોગને આધારે બે નિયમો તારવેલા છે એમાં પ્રથમ નિયમ કે જેને પ્રભુતાનો નિયમ કહે છે અને બીજો નિયમ કે જેને વિશ્લેષણનો નિયમ કહે છે પ્રભુતાનો નિયમ એના ત્રણ પોઈન્ટ સિમ્પલ તમને આપેલા છે ચલો સમજીએ કે લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે આગળ પણ જોયું આપણે કે મેન્ડલે એવું વિચારેલું કે લક્ષણો જેના દ્વારા આવે છે એને ત્યારે મેન્ડલે કારક શબ્દ તરીકે ઓળખાવેલા એ આગળ પણ આપણે સમજી ગયા બરાબર છે કે જે પણ લક્ષણ ધારો કે વટાણામાં ઊંચાઈ માટેનું લક્ષણ તો એના માટે કોઈ કારક જવાબદાર હોય કોઈ નીચાપણા માટે તો એના માટે કોઈ કારક જવાબદાર હોય જાંબલી પુષ્પ માટે તો એના માટે કોઈ કારક જવાબદાર હોય સમજાય છે ઇન્સોર્ટ કોઈપણ લક્ષણનું નિર્ધારણ જે ઘટક દ્વારા થાય તો એને કારકો કહે છે બરાબર એ સ્વતંત્ર એકમ છે એટલે એમ કહી શકાય કે આનુવંશિકતાનો એકમ મેન્ડલે શું દર્શાવેલો કારક મેંડલે એવું કહ્યું હતું કારકો જોડમાં હોય આગળ પણ જોયું ધારો કે કોઈ પણ આપણે ઊંચો છોડ લઈએ તો એમાં ઊંચાઈ માટેનું જનીન કેપિટલ ટી કેપિટલ ટી એવી રીતે નીચો છોડ લઈએ તો નીચા પડા માટેનું જનીન સ્મોલ ટી સ્મોલ ટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી સમયુગમી પણ હોઈ શકે પણ વિષમયુગમી પણ આપણને ખબર છે કે કારકો હંમેશા જોડમાં હોય છે બરાબર આ બીજોની ઘટક પ્રભુતાના નિયમના જે ત્રણ પોઈન્ટ છે થર્ડ પોઈન્ટ તમને પ્રભુતા વિશેની માહિતી આપે છે કે જો કારકની જોડ એમાં બે કારક અસમાન હોય ત્યારની વાત છે આપણે આગળ વાત કરી કે કારકો સમયુગ્મી પણ હોઈ શકે એટલે કેપિટલ ટી કેપિટલ ટી તો એમાં કારક શું હતા સમાન સ્મોલ ટી સ્મોલ ટી તો એમાં બંને કારકો શું કહેવાય સમાન પરંતુ જો બે કારકો અસમાન હોય જો કારકની જોડમાંના બે કારકો અસમાન હોય તો આ કિસ્સાની વાત કરે છે તો તેમાં એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે ઇન શોર્ટ જે એક કારક પ્રભાવી હોય અને બીજું શું હોય પ્રછન્ન હોય તમે એમ પણ કહી શકો કે જ્યારે કોઈ પણ સજીવમાં કોઈ એક લક્ષણ લક્ષણ કયું છે છોડની ઊંચાઈ એના માટેના બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય તો બેમાંથી એક જ વૈકલ્પિક કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે બીજું વૈકલ્પિક કારક અવ્યક્ત રહે છે અથવા પોતાની અભિવ્યક્તિ દર્શાવતું નથી જે વૈકલ્પિક કારક વ્યક્ત થાય છે તેને આપણે જનીન અથવા પ્રભાવી કારક કહીશું અને જે વૈકલ્પિક કારક અવ્યક્ત રહે છે એને આપણે પ્રછન્ન કહીશું આપણને ખબર છે કેપિટલ ટી સ્મોલ ટી તેમાં કેપિટલ ટી એ વ્યક્ત થાય છે એટલે ઊંચો છોડ પ્રાપ્ત થાય છે અને સ્મોલ ટી વ્યક્ત થતું નથી એટલે નીચાપણાનું લક્ષણ જોવા મળતું નથી એ જ રીતે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હોય તો કેપિટલ ડબલ્યુ છે એ જાંબલી રંગના પુષ્પ અને સ્મોલ ડબલ્યુ એ સફેદ પુષ્પ માટે છે તો જ્યારે કેપિટલ ડબલ્યુ આવે છે તો છોડ સોરી પુષ્પ છે એ જાંબલી રંગનું થાય અને સ્મોલ ડબલ્યુ છે એ પુષ્પ સફેદ રંગનું થાય પરંતુ જ્યારે આવા કિસ્સા આવે છે ત્યારે આપણને પુષ્પ કેવા રંગના મળે છે જાંબલી રંગના તો એનો મતલબ કે જે કેપિટલ ડબલ્યુ જાંબલી રંગ માટે જવાબદાર જનીન છે એ વ્યક્ત થાય છે એટલે એને જનીન કહીશું સ્મોલ ડબલ્યુ કે જે સફેદ પુષ્પ માટે જવાબદાર છે એ વ્યક્ત થતું નથી એટલે આપણે એને જનીન કહીશું જુઓ એફ વનમાં માત્ર એક જ પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું એફન પેઢીમાં ધારો કે બધા જ છોડ આપણને કેવા મળ્યા ઊંચા તો એનો મતલબ કે પિતૃ પિતૃના લક્ષણ કેવા હતા પિતૃ પેઢીમાં કેવા લક્ષણ લીધેલા આપણે ઊંચો છોડ અને નીચો છોડ બરાબર પરંતુ એફન પેઢીમાં બધા છોડ આપણને કેવા મળ્યા ઊંચા મળ્યા તો ઇન શોર્ટ એફનમાં માત્ર એક જ પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું બે પિતૃના જે લક્ષણો છે પિતૃના લક્ષણો ઊંચો છોડ ને નીચો છોડ એમાંથી એફનમાં માત્ર એક જ પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા પાછું એફ ટુમાં આપણને કેવા છોડ મળે છે અમુક છોડ ઊંચા મળે છે અમુક છોડ નીચા અને એનું પ્રમાણ આપણને ખબર છે ત્રણ જેમ એકનું રહે છે તો અહીં કહે છે કે એફ ટુમાં બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું એ આપણે પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકીએ કારણ કે એફ ટુમાં ત્રણ જેમ એકનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થયું એ આપણે સ્પષ્ટ રીતે સમજાવી શકીએ કે જે કેપિટલ ટી સ્મોલ ટી અહીંયા હતું તો અહીંયા સ્મોલ ટી અભિવ્યક્ત ન થયું પરંતુ જ્યારે આ જ બે છોડને આપણે જ્યારે સ્વફલન કરાવ્યું અને જ્યારે સ્મોલ ટી સ્મોલ ટી આવે છે તો એ પાછું પોતે અભિવ્યક્ત થાય છે બરાબર છે ઇન્સોર્ટ બે પ્રછન્ન લક્ષણો સાથે હોય સ્મોલ ટી સ્મોલ ટી આવે તો છોડ નીચો મળે છે તો અહીંયા આ આપણે પ્રભુતાનો નિયમ થયો અને આગળ આપણે બધા જ જે એક્ઝામ્પલ સમજી ગયા છે તો એના આધારે પ્રભુતાના નિયમ સારી રીતે સમજાવી શકાય નાનો ક્વેશ્ચન પૂછાય કે પ્રભુતાનો નિયમ દર્શાવો તો તમે આ રીતે દર્શાવી શકો છો બરાબર એક તો લક્ષણનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય કારકો જોડમાં હોય જોડમાંના બે કારકો જો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય એટલે કે એક પ્રભાવી હોય બીજું પ્રછન્ન હોય એફ વનમાં માત્ર એક જ પિતૃ લક્ષણનો અભિવ્યક્ત થવું અને એફ ટુમાં બંને પિતૃના લક્ષણોનો અભિવ્યક્ત થવું એફ ટુમાં ત્રણ જેમ એકનું પ્રમાણ પ્રાપ્ત થવું એ તમે પ્રભુતાના નિયમ દ્વારા દર્શાવી શકો છો આ થયો પ્રભુતાનો નિયમ બરાબર તો આ સારી રીતે આપણે સમજી ગયા ચલો મેન્ડલે એક સંકરણના પ્રયોગને આધારે જે બીજો નિયમ તારવ્યો છે અથવા જેને કહેવાય વિશ્લેષણનો નિયમ લો ઓફ સેગ્રેશન એના વિશેની માહિતી મેળવી આ નિયમ પણ આગળના જે પ્રયોગો આપણે સમજી ગયા છીએ તો ઇઝીલી સમજી શકીશું જો આ નિયમ એ તથ્ય પર આધારિત છે ઇન્સોર્ટ તમને એમ કહે છે કે એલેલ એકબીજા સાથે મિશ્રિત ભેગા થયા વગર સાથે રહી શકે છે કઈ રીતે સમજો એલેલ્સ એટલે કે જે બે વિરોધાભાવી વિરોધાભાષી લક્ષણો ધરાવતી જોડ છે અને આપણે એલેન્સ કહીશું તો એ મિશ્ર થયા વગર સાથે રહી શકે સિમ્પલ આટલી વસ્તુ સમજી લો જો અહીંયા હું દર્શાવું છું કે ધારો કે કેપિટલ ટી સ્મોલ ટી હોય કેપિટલ ટી ઊંચાપણા માટે જવાબદાર છે સ્મોલ ટી નીચા છોડ માટે જવાબદાર છે આ બંને જનીન મિશ્ર થયા વગર સાથે રહે છે બરાબર એફ ટુ પેઢીમાં બંને લક્ષણોની પાછી પુનઃ અભિવ્યક્ત થાય વનમાં ઊંચા છોડ મળ્યા એનો મતલબ કે એ છોડનું લક્ષણ કેપિટલ ટી સ્મોલ ટી છે અહીંયા બંને મિશ્ર થયા વગર બંને એલએલ સાથે રહ્યા પણ અભિવ્યક્ત માત્ર કેપિટલ ટી જ થયું એટલે આ ઊંચો છોડ એટલો મળ્યો કે જે એફ અહીંયા ઊંચો હતો જો બંને મિશ્ર થયા હોત તો શું થાત આ ધારો કે છ ફૂટની હાઈટ આની બે ફૂટની હાઈટ તો અહીંયા આપણને કંઈક મિશ્ર ત્રણ સાડા ત્રણ ફૂટવાળો છોડ મળત કારણ કે આની ઊંચાઈ ને આનું નીચા પણ એના લક્ષણો મિશ્ર થાય પણ મિશ્ર થયા વગર આ બંને સાથે રહે છે પાછું એફટી બોડ પેઢીમાં શું થાય કે બંને લક્ષણો પાછા પુનઃ અભિવ્યક્ત થઈ શકે એટલે પાછા છૂટા પડે બરાબર છે કારણ કે આપણે ત્યારે જ દર્શાવેલું જુઓ કે અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી લઈએ એક તો એના બે જન્યુ આવા છૂટા પડે બરાબર અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી લઈએ તો એના પણ બે જન્યુ કેપિટલ ટી અને સ્મોલ ટી છૂટા પડે તો જ્યારે આપણે બોક્સ તૈયાર કરીએ તો આપણને ખબર છે કે આવું કંઈક થાય આ કી કેપિટલ ટી સ્મોલ ટી આમાં કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી બરાબર છે તો અહીંયા જુઓ આગળ કે આ ફરી આપણે અહીંયા જોઈશું જો અહીંયા તમને ન સમજાવ્યું હોય તો કે પિતૃમાં બંને એલ એલ આવેલા હોય છે પરંતુ જન્યુના નિર્માણ સમયે આ કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જન્યુકોષમાં દાખલ થાય જ્યારે પણ આપણે તમે સમજો વિશ્લેષણનો નિયમ સમજો કે જન્યુકોષ છે એમાં એક જ અભિ દાખલ થાય જુઓ સમજાવું કઈ રીતે જો આ પિતૃ છે એટલે ધારો કે આ માદા છે અને આ ધારો કે નર છે માદામાં ધારો કે કેપિટલ ટી સ્મોલ ટી છે નરમાં ધારો કે કેપિટલ ટી સ્મોલ ટી છે તો જ્યારે જન્યુઓ બને આ બન્યા એનો મતલબ કે એના અંડકોષનું નિર્માણ થયું તો જન્યુઓના નિર્માણ સમયે આ માદામાં રહેલા જે બંને એલએલ છે એમાંથી એક જ એલએલ જન્યુઓમાં દાખલ થશે એટલે પચાસ ટકા અંડકોષ કેપિટલ ટી ધરાવતા બનશે અને પચાસ ટકા અંડકોષ સ્મોલ ટી બરાબર આને તમે જન્યુ કોષની શુદ્ધતાનો પણ નિયમ કહી શકો કેમ કારણ કે કોઈ પણ પિતૃ સજીવ એ તમે આ રીતે વિષમયુગ્મી હોઈ શકે પરંતુ એનું જન્યુ તો શુદ્ધ જ હોય કેપિટલ ટી તો ઊંચાઈ માટેનું લક્ષણ સ્મોલ ટી તો નીચાઈ માટેનું લક્ષણ જન્યુ પોતે પોતાના લક્ષણો માટે શુદ્ધ જ હોય તો આને જન્યુ કોષની શુદ્ધતાનો નિયમ પણ કહે છે અહીંયા જુઓ ધારો કે આ નર છે તેમાંથી બે શુક્રકોષ અથવા આપણે નરજન્યુઓ બની વનસ્પતિમાં તો આ જન્યુઓ એટલે કે નરજન્યુ એ કાં પચાસ ટકા કેપિટલ ટીવાળા હોય અને પચાસ ટકા સ્મોલ ટીવાળા હોય બરાબર છે તો ઇન્સોર્ટ શોર્ટ જન્યુના નિર્માણ વખતે આ બંને એલ સ્વતંત્ર રીતે છૂટા પડે અને દરેક જન્યુ તો પોતાની અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય કે આ તો ઊંચાઈ માટેનું આ તો નીચાઈ માટેનું પરંતુ જ્યારે જનનકોષમાંના નિર્માણ થાય ત્યારે એક આમાંથી આવે એક આમાંથી આવે એટલે બે બન્યા હોય તો નરજન એક માદાજન્યુ એક નરજન્યુ જોડાય તો એક આ આવવાની શક્યતા રહે એક આવાની શક્યતા રહે તો આ બેમાંથી એક જ જન્યુ કોષના નિર્માણ વખતે દાખલ થશે એવું કહે છે હવે જુઓ આપણને સિમ્પલ ખબર છે કે જો સમયુગમી પિતૃ હોય અમે તમને વિષમયુગમી પિતૃની વાત કરી જો પિતૃ વિષમયુગમી હોય તો શું થાય કે ઉત્પન્ન થતાં બધા જન્યુ અસમાન હોય એટલે આ વિષમયુગમી પિતૃ કહેવાય તો કેપિટલ ટી સ્મોલ ટી ધારો કે ધરાવે છે તો ઉત્પન્ન થતાં જન્યુઓ એ અસમાન હોય પચાસ ટકા કેપિટલ ટીવાળા જન્યુ ઉત્પન્ન થાય પચાસ ટકા સ્મોલ ટી અહીંયા પણ આ વિષમયુગમી પિતૃ છે તો અહીં ઉત્પન્ન થતા જન્યુઓ પચાસ ટકા કેપિટલ ટીવાળા અને પચાસ ટકા સ્મોલ વાળા પરંતુ ધારો કે સ્મોલ ટી સ્મોલ ટી ધરાવે છે પિતૃ તો શું થાય ઉત્પન્ન થતા જન્યુઓ ટી એટલે એક જ પ્રકારના કહી શકાય બધા જ જનુઓ કયા પ્રકારના હોય સ્મોલ ટી પ્રકારના ધારો કે સમયુગ્મી આવું પિતૃ હોય તો એમાંથી ઉત્પન્ન થતા જન્યુઓ કયા પ્રકારના હોય કેપિટલ ટી કેપિટલ ટી તો બધા જ કેપિટલ ટી પ્રકારના એટલે એક જ પ્રકારના જન્યું આમાં પણ એક જ પ્રકારના જન્યુ બે સ્થિતિ સમયુગમી પિતૃની વાત કરે છે અને આ સ્થિતિ વિષમયુગમી પિતૃની તો લખાણમાં આ વસ્તુ તમને ફરી આપે છે જુઓ કે જો સમયુગ્મી પિતૃ હોય આવાળી વસ્તુ કેપિટલ ટી કેપિટલ વાળી કે સ્મોલ ટી સ્મોલ ટીવાળી તો ઉત્પન્ન થતા બધા જન્યુ સમાન હોય ચલો સમયુગ્મી કેપિટલ ટી કેપિટલ ટી છે તો બધા જન્યુ કયા પ્રકારના હશે કેપિટલ ટી પ્રકારના સ્મોલ ટી સ્મોલ ટી હશે તો બધા જન્યુ કયા પ્રકારના હશે સ્મોલ ટી પ્રકારના આ સમયુગ્મીની વાત કરી જો પિતૃ સમયુગ્મી હોય તો કેપિટલ ટી કેપિટલ ટી હોય કે સ્મોલ ટી સ્મોલ ટી બધા જન્યુઓ કેવા હોય સમાન જો વિષમયુગમી પિતૃ હોય કઈ કન્ડિશન આ કેપિટલ ટી સ્મોલ ટી તો આ કન્ડિશન પર લઈ લો કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગમી પિતૃ હોય તો બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી ખાલી ઉદાહરણ લઈએ અને પ્રત્યેકમાં એક એક એલ સરખા પ્રમાણમાં હોય બરાબર છે એટલે પચાસ ટકામાં કેપિટલ ટી હોય ને પચાસ ટકામાં સ્મોલ ટી હોય આ નિયમને વિશ્લેષણનો નિયમ કહે છે ઇન તમે એમ કહી શકો કે કોઈ પણ સજીવ એ સમયુગમી કે વિષમયુગમી હોઈ શકે સજીવ કેપિટલ ટી કેપિટલ ટી હોય સ્મોલ ટી સ્મોલ ટી એટલે સમયુગમી પણ હોઈ શકે કે પછી કેપિટલ ટી સ્મોલ ટી હોય તો વિષમયોગ બી હોઈ શકે પરંતુ એમાં ઉત્પન્ન થતા જન્યુઓ બરાબર છે કે એનામાંથી જે જન્યુઓ સર્જાય એ કાં કેપિટલ ટી પ્રકારના કે સ્મોલ ટી તો જનન કોષ એ પોતાની અભિવ્યક્તિ માટે શુદ્ધ હોય તો ઘણીવાર આ વિશ્લેષણના નિયમને જનન કોષની શુદ્ધતાનો નિયમ પણ કહે છે બરાબર છે કે જન્યુઓ પોતાના લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય કારણ કે કેપિટલ ટી છે તો એની લક્ષણની અભિવ્યક્તિ ઊંચાઈ જ છે સ્મોલ ટી છે એની લક્ષણની અભિવ્યક્તિ ઊંચો છોડ જ છે બરાબર તો એક જન્યુ એ પોતાની લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હોય પછી સજીવ ભળે સમયુગમી હોય કે વિષમયુગમી એને વિશ્લેષણનું વિશ્લેષણ એટલે છૂટું પડવું સ્વતંત્ર રીતે છૂટું પડવું જન્યુના નિર્માણ વખતે આ વસ્તુ કહેવા માગે છે વિશ્લેષણ થવું સેગ્રેશન એટલે કે છૂટું પડવું કે જો વિષમયુગમી હોય તો પણ અથવા સમયુગ્મી હોય તો પણ જન્યુઓના નિર્માણ વખતે આમાં રહેલા બંને એલે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે એને વિશ્લેષણનો નિયમ કહે છે નેક્સ્ટ ટોપિક સમજતા પહેલાં એક ઉદાહરણ જોઈએ ચલો તમે કહેતા જજો કે આવું કંઈ હોય તો કે પી પેઢી પિતૃ પેઢી બરાબર એમાં મેં એક કોઈ એક છોડ લીધો છે વટાણાની વાત નથી કરતા બરાબર અન્ય વનસ્પતિ પર ધારો કે અહીંયા એક લાલ પુષ્પ ધરાવે છે અન્ય વનસ્પતિ પરના પ્રયોગ છે કારણ કે તમને ખબર હોય કે તમે જો વટાણાની વાત કરો તો એમાં સફેદ પુષ્પ અથવા જાંબલી પુષ્પ જ હોય છે ધારો કે લાલ પુષ્પ અન્ય વનસ્પતિનો કોઈ એક પ્રયોગ લઈએ છે અને એક કોઈ સફેદ પુષ્પ આ બંને છોડ વચ્ચે આપણે પરફલન કરાવીએ ચલો લાલ માટે કેપિટલ આર લઈએ તો કેપિટલ આર કેપિટલ આર અને આનું સ્મોલ આર સ્મોલ આર આ રીતે હોઈ શકે આમાંથી જે જન્યુ બને એક જ પ્રકારના કેપિટલ આર આ એનો જન્યુ આમાંથી જન્યુ બને એક જ પ્રકારના કયા હોય સ્મોલ આર બરોબર તો અહીંયા જે એફન પેઢી મળે એમાં આ જે જન્યુ આવે તો કેપિટલ આર સ્મોલ આર પ્રકાર જ આવે બધામાં બરાબર છે તો જોવું શું થાય તમે સિમ્પલી કહી શકશો કે અહીંયા કેવા છો પુષ્પ ઉત્પન્ન થાય લાલ પુષ્પ ધરાવતા પરંતુ અહીં સરપ્રાઇઝ એ થઈ કે આ પુષ્પ લાલ ઉત્પન્ન થતાં ગુલાબી પુષ્પ ઉત્પન્ન થયા તો અહીં શું કહી શકાય કે પ્રભુતાનો નિયમ જો લાગુ પડે તો કેપિટલ આર હાજર હોય તો કેપિટલ આર પ્રભાવી હોય તો આર છે એ લાલ પુષ્પ માટે જવાબદાર છે અને જો સ્મોલ આર પ્રછન્ન હોય તો સ્મોલ આર છે એ સફેદ પુષ્પ માટે જવાબદાર છે તો સ્મોલ આર અભિવ્યક્ત ન થાય કેપિટલ આર જ અભિવ્યક્ત થાય અને અહીંયા બધા જ પુષ્પ આપણને લાલ મળવા જોઈએ એના બદલે અહીં ગુલાબી પુષ્પ મળ્યા તો અહીં શું થયું તમે અહીં કહી શકો કે આ બંને લક્ષણો એ માં કોઈ સંપૂર્ણ પ્રભાવી ન રહ્યો આણે પોતાનું પણ અભિવ્યક્ત દર્શાવી એટલે લાલ રંગ પણ આવ્યો આણે પોતાની પણ અભિવ્યક્ત દર્શાવી એટલે સફેદ રંગ પણ આવ્યો અને અહીં બંને મિશ્ર થઈ ને પુષ્પ ગુલાબી પુષ્પ બન્યા હજુ આગળ એણે એવું કર્યું કે ધારો કે આ ગુલાબી પુષ્પવાળા જે છોડ છે અંદરો અંદર એનું સ્વફલન કરાવ્યું તો અહીંયા આપણને ખબર છે કે આના બે જન્યુ આ ધારો કે માદા તરીકે લઈએ આમાં અને આને ધારો કે નર તરીકે લઈએ તો આપણને ખબર પડી જાય કે આમાંથી બે જન્યુઓ બને કયા કેપિટલ આર અને સ્મોલ આર બરાબર છે અહીંયા તમે નર લો નર તરીકે પણ કેપિટલ આર સ્મોલ આર લીધું છે આપણે અહીંયા તો એના પણ બે જન્યુ બને કેપિટલ આર અને સ્મોલ આર તો તમે એનો પુનઃ સ્ક્વેર બનાવો તો અહીં તમને શું થાય અહીંયા કેપિટલ આર કેપિટલ આર આવે અહીંયા કેપિટલ આર સ્મોર આવે અહીંયા કેપિટલ આર સ્મોલ આર અહીંયા સ્મોલ આર સ્મોલ આર તો અહીંયા પણ આપણને એમ થાય કે આ ત્રણ છોડ લાલ આવે લાલ પુષ્પ ધરાવતા અને આ સફેદ પુષ્પ પણ અહીંયા આ છોડ એણે લાલ પુષ્પ ઉત્પન્ન કર્યા આ બે ગુલાબી પુષ્પ ઉત્પન્ન થયા અને આમાં સફેદ પુષ્પ ઇન્સોર્ટ શોર્ટ આર આરમાં લાલ પુષ્પ ઉત્પન્ન થયા કેપિટલ આર સ્મોલ આરમાં ગુલાબી પુષ્પ ઉત્પન્ન થયા અને સ્મોલ આર સ્મોલ આર એમાં સફેદ પુષ્પ ઉત્પન્ન થયા જે રીતે અહીંયા એનો લાલ પુષ્પ એક ગુલાબી પુષ્પ બે અને સફેદ પુષ્પ એક બરોબર અહીંયા જનીન પ્રકાર પણ આર 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 સ્મોલ આર 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 એ વન જેમ ટુ જેમ વનના પ્રમાણમાં છે જીનો ટાઈપ્સ તો અહીં ફિનો ટાઈપ્સ એટલે કેનો સ્વરૂપ પ્રકાર પણ વન જેમ ટુ જેમ વનમાં મળ્યો તો અહીંયા આવું જ્યાં જ્યારે પણ આવે છે ઇન્સોટ કેપિટલ આર અને સ્મોલ આર જનીન પ્રકાર હોય છે ત્યારે આપણને પુષ્પ લાલ પણ નથી મળતા સફેદ પણ નથી મળતા ગુલાબી મળે છે તો અહીંયા કહી શકો કે અહીંયા વિષમયુગ્મી સ્થિતિમાં કોઈ પણ એક જનીન સંપૂર્ણ પ્રભાવી રહેતું નથી બંને જનીન પોતાની અભિવ્યક્તિ ધરાવે અને બંને અભિવ્યક્તિ પાછી મિશ્ર થાય સમજો બંને અભિવ્યક્તિ મિશ્ર ન થતી હોય તો શું થાય કે એવું કોઈક પુષ્પ દેખાય એમાં થોડોક ભાગ લાલ ને થોડોક સફેદ એવું નથી થતું લાલ રંગ અને સફેદ રંગ મિશ્ર થાય છે તો અહીંયા સંપૂર્ણ પ્રભુતા જોવા મળતી નથી આ કંડીશન એને અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવ્યું જો કે આ છે એ મેન્ડલનો નિયમ નથી મેન્ડલના બે જ નિયમ આગળ જોયા એ પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ પણ એ જ્યારે વૈજ્ઞાનિકો પ્રભુતાના નિયમ પર અને વિશ્લેષણના નિયમ પર જે પ્રયોગો કરી રહ્યા હતા તો અન્ય વનસ્પતિમાં એમને કંઈક આવા ઉદાહરણ જોવા મળ્યા તો આ નિયમને શું કહેવાય છે અપૂર્ણ પ્રભુતાનો નિયમ આ જ નિયમ તમને ટેક્સ્ટબુકમાં દર્શાવેલો છે અને એક્ઝામ્પલ કયું પુષ્પ લીધું છે એના પણ આપણે જોઈ લઈએ ખબર પડી ગઈ છે તો જુઓ એક નવો નિયમ જોઈએ અપૂર્ણ પ્રભુતાનો નિયમ ઇનકમ્પ્લેટ ડોમિનન્સ ડોમિનન્સી એટલે પ્રભુતા ઇનકમ્પ્લીટ એટલે પૂર્ણ ન હોય એટલે અપૂર્ણ પ્રભુતા જ્યારે વટાણા પરના પ્રયોગો અન્ય વનસ્પતિઓ પર બરાબર તો આ પ્રયોગ વટાણા પર નથી થયેલો અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિઓના સંદર્ભમાં જ્યારે પુનરાવર્તિત કરવામાં આવ્યા તો ત્યારે ખબર પડી કે ક્યારેક એફનમાં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી પરંતુ વજગાળાના છે જુઓ લાલ પુષ્પ અને સફેદ પુષ્પ એ પિતૃ પેઢીમાં છે બરાબર તો અહીંયા આર આર લાલ પુષ્પ માટે સ્મોલ આર સ્મોલ આર સફેદ પુષ્પ માટે તો જન્યુ કેપિટલ આર સ્મોલ આર તો અહીંયા એફન પેઢીમાં લાલ પુષ્પ પણ નથી મળતા સફેદ પુષ્પ પણ નથી મળતા તો એનો મતલબ કે જે પિતૃપેઢીના કોઈ લક્ષણ આવતા નથી પેઢીના લક્ષણ આવવું એટલે લાલ પુષ્પ મળવું અથવા સફેદ પુષ્પ મળવું પણ બેમાંથી એકે મળતું નથી પરંતુ વચગાળાનું લક્ષણ મળ્યું એનો મતલબ કે લાલ અને સફેદ મિશ્ર થઈ અને બંનેનું મિશ્ર થઈ અને નવો કલર એટલે કે ગુલાબી રંગના પુષ્પ એફન પેઢીમાં પ્રાપ્ત થયા આ ઉદાહરણ કઈ વનસ્પતિ પર છે એ પણ ઘણીવાર તમને એક્ઝામ્પલમાં પૂછાય છે એમસીક્યુમાં પણ પૂછાય આ પુષ્પ જુઓ આવું બધા જ પુષ્પોમાં જોવા મળતું નથી આપણે અન્ય વનસ્પતિ પર પ્રયોગ કર્યા છે તો તમને ખાસ પૂછે કે અપૂર્ણ પ્રભુતા કઈ વનસ્પતિમાં જોવા મળે છે તો અહીંયા એને શ્વાન પુષ્પ કહેવાય છે ડોગ ફ્લાવર એનું બીજું નામ સ્નેપડ્રેગન પણ છે અને એનું વૈજ્ઞાનિક નામ એન્ટિ રિનિયમ મેજસ અહીંયા એસપી લખેલું છે એન્ટિ રિનિયમ બરોબર છે ઇન્સોટ તમે સ્ટ્રેપ સ્નેપ ડ્રેગન અથવા ડોગ ફ્લાવર અથવા જેને શ્વાન પુષ્પ યાદ રાખી લેવાનું કે જેમાં અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે બીજું પણ એક એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપું છું કે જેમાં અપૂર્ણ પ્રભુતા જોઈ શકાય હવે જોવું અપૂર્ણ પ્રભુતાના દ્રષ્ટાંતને સમજવા માટેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે એટલે બધામાં આવું જોવા મળતું નથી રેર કેસમાં જોવા મળે છે શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ એટલે કેપિટલ આર કેપિટલ આર ચલો અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સ્મોલ આર સ્મોલ આર હવે આપણે ખબર છે શુદ્ધ સંવર્ધિત એના વચ્ચે સંકરણ કરવામાં આવ્યું એટલે એમના વચ્ચે પરફલન કરાવવામાં આવે છે તો પરિણામ સ્વરૂપે એફન પેઢીમાં બધા જ પુષ્પ કેવા મળ્યા ગુલાબી પુષ્પ મળ્યા આ એફન પેઢી છે અને એનું મૂળ સ્વરૂપ પ્રકાર કેવો હતો ગુલાબી પુષ્પ અને એનો જનીન પ્રકાર કેવો હતો કેપિટલ આર સ્મોલ આર બરાબર છે હવે તમને કહે છે કે જ્યારે આ એફન સંત હતી ઇન શોર્ટ આનો સ્વરૂપ પ્ર પ્રકાર ગુલાબી અને જનીન પ્રકાર કેવો કેપિટલ આર સ્મોલ આર હવે એફન પેઢીનો જે આ ગુલાબી પુષ્પ મળ્યા એમની વચ્ચે સ્વફલન કરાવવામાં આવે આગળ જે પ્રયોગો હતા એ જ રીતે તો જુઓ તો એમના સ્વફલનને કારણે જે પરિણામ મળે છે એટલે કે એફ ટુ પેઢી એમાં કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર સ્મોલ આર એનું પ્રમાણ વન જેમ ટુ જેમ વન હતું એક છોડ કેપિટલ આર કેપિટલ આર એટલે લાલ મળ્યો લાલ પુષ્પ ધરાવતા મળ્યા બે છોડ કેપિટલ આર સ્મોલ આર આ બે એટલે ગુલાબી પુષ્પવાળા મળ્યા અને એક છોડ સ્મોલ આર સ્મોલ આર એટલે સફેદ પુષ્પ તો એક્ટું પેઢીનું પરિણામ એનું જે સ્વરૂપ પ્રકાર હતું એટલું જ જનીન પ્રકારનું પ્રમાણ પ્રમાણ મળ્યું કે સ્વરૂપ પ્રકાર આપણને ખબર છે લાલ ગુલાબી અને સફેદ લાલ એક મળે ગુલાબી બે મળે સફેદ એક મળે તો અહીં જનીન પ્રકારનું પ્રમાણ પણ એવું જ રહે છે કેપિટલ આર કેપિટલ આર વન આર આર ટુ અને આર આર વન બરાબર છે ખરેખર શું થવું જોઈએ કે જનીન પ્રકારનું પ્રમાણ તો આવું જ રહે પરંતુ સ્વરૂપ પ્રકારનું પ્રમાણ ત્રણ જેમ એક એટલે કે આ બંનેમાં લાલ પુષ્પ મળે અને આમાં સફેદ પુષ્પ મળે પરંતુ અહીંયા એવું રહેતું નથી તો જુઓ કે અહીં જનીન પ્રકારનું પ્રમાણ પ્રમાણ એ જ હતું કે જે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં હતું બરાબર જનીન પ્રકારનું પ્રમાણ તો એ જ હતું વન જેમ ટુ જેમ વન કે જે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં હતું પરંતુ સ્વરૂપ પ્રકારનું પ્રમાણ કે જે મેન્ડલના પ્રયોગમાં ત્રણ જેમ એક ત્રણ પ્રભાવી લક્ષણ ધરાવવા માટે અને એક પ્રચંડ લક્ષણ માટે હતું એ બદલાઈ ગયું તો એ કયું પ્રકાર બદલાય છે સ્વરૂપ પ્રકાર તો આ ઉદાહરણમાં તમે એમ કહી શકો કે આર કારક એ સ્મોલ આર કારક પર સંપૂર્ણ પ્રભાવી રહ્યું નથી આથી લાલ કેપિટલ આર કેપિટલ આર સફેદ સ્મોલ આર સ્મોલ આર અને ગુલાબી રંગમાં કેપિટલ આર સ્મોલ આર પ્રાપ્ત થયું છે કારણ કે ગુલાબીમાં જે કેપિટલ આર સ્મોલ આર છે આર સંપૂર્ણ પ્રભાવી હોય તો અહીંયા ખરેખર લાલ પુષ્પ મળવા જોઈએ પરંતુ અહીંયા કોઈ પણ લક્ષણ સંપૂર્ણ પ્રભાવી નથી અને બંને લક્ષણો મિશ્ર થાય છે એટલે એને ઇનકમ્પ્લેટ ડોમિનન્સી અપૂર્ણ પ્રભુતા કહે છે ઇંગ્લિશમાં આના બીજા પણ નામ છે એ પણ હું તમને દર્શાવી દઉં અપૂર્ણ પ્રભુતા એટલે કે ઇનકમ્પ્લેટ ડોમિનન્સી માટે ઇંગ્લિશમાં ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મોઝેક ઇનહેરિટન્સ અથવા ઇન્ટરમીડિયેટ ઇન્હેરિટન્સ ઇન્ટરમીડિયેટ વચગાળાની આનુશિકતા એટલે ઇન્ટરમીડિયેટ ઇનહેરિટન્સ પણ કહેવાય અથવા બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ કહેવાય બ્લેન્ડ થવું મિશ્ર થવું સમજાય છે મોઝેક ઇનહેરિટન્સ ઇન્ટરમીડિયેટ ઇનહેરિટન્સ કે બ્લેન્ડિંગ બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ કે તો એ બધું ઇનકમ્પ્લેટ ડોમિનન્સી એટલે કે અપૂર્ણ પ્રભુતાના નામ છે અને અપૂર્ણ પ્રભા પ્રભુતા એ શોધનાર વૈજ્ઞાનિક કાર્લ કોરેન્સ છે જેણે ઓગણીસો ને ત્રણમાં અપૂર્ણ પ્રભુતા વિશેની માહિતી મેળવેલી એટલે ઇન શોર્ટ અપૂર્ણ પ્રભુતા એ ક્યારેય મેન્ડલનો પ્રયોગ નથી મેન્ડલના એક સંકરણના પ્રયોગને આધારે તો આપણને પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ મળ્યો છે જે વટાણાના છોડ પર હતા અન્ય વનસ્પતિઓ આપણે અહીંયા જોયું કે જે પુષ્પ સ્નેપડ્રેગન છે એમાં તમે અપૂર્ણ પ્રભુતા જોઈ શકો છો બીજું પણ એવું એક વનસ્પતિ છે જેને કહેવાય છે મીરાબેલિસ જલાપા ગુલવાસની વનસ્પતિ એમાં પણ અપૂર્ણ પ્રભુતા જોઈ શકાય છે અહીંયા મેં નામ દર્શાવેલું છે અનધર એક્ઝામ્પલ કોનું અપૂર્ણ પ્રભુતાનું એનું નામ છે ફોર ઓક્લોક પ્લાન્ટ નામ એનું છે ફોર ઓક્લોક પ્લાન્ટ કે પછી એને કહેવાય છે મીરાબિલીસ જલાપા જેને ગુલબાસ પણ કહી શકાય ગુજરાતીમાં કે જેમાં અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ જોઈ શકાય છે એમાં પણ એવું છે કે લાલ પુષ્પ સફેદ પુષ્પ અને ગુલાબી પુષ્પ પણ જોવા મળે છે તો લાલ પુષ્પ અને સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવતા એફ વન પેઢીમાં બધા જ ગુલાબી જોવા મળે છે એની જેમ જ બરોબર અને એ જ રીતે જ્યારે તમે એફ ટુ પેઢી છે તો એમાં પણ વન જેમ ટુ જેમ વનના પ્રમાણમાં લાલ ગુલાબી અને સફેદ પુષ્પ મળે છે તો આ ફોર ઓ ક્લોક પ્લાન્ટ મીરાબેલીસ જલાપા અથવા જેને ગુલબાસ કહેવાય છે એમાં પણ અથવા આગળ આપણે જોયું એ સ્વાન પુષ્પ જેને ડોગ ફ્લાવર કહેવાય કે સ્નેપ ડ્રેગન એ બંનેમાં અપૂર્ણ પ્રભુતા જોઈ શકાય છે બરાબર કાલ કોરેસ નામના વૈજ્ઞાનિકે ઓગણીસોને ત્રણમાં અપૂર્ણ પ્રભુતા વિશે શોધેલું છે અને બ્લેન્ડિંગ ઇન્હેરિટન્સ મોઝેક ઇન્હેરિટન્સ કે ઇન્ટરમીડિયેટ ઇન્હેરિટન્સ પણ કહી શકાય છે તો અહીં આપણે અપૂર્ણ પ્રભુતા વિશેની માહિતી પૂર્ણ કરી તમારો નેક્સ્ટ ટોપિક અહીંથી અલગ ચેન્જ થાય છે પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરો પ્રભાવિતતા જે આવે છે એની સંકલ્પના એનું સ્પષ્ટીકરણ કરો